અને હર્ષની પ્રોપર્ટી મારા નામે કરવા માટે મારે આ પાસા રમવા પડ્યા. તારે આનો હર્ષ તરીકે સ્વીકાર કરવાનો છે. માં આવું ના કરી શકે, કોઈ કાળે ના કરી શકે. હું એમને બરાબર ઓળખું છું. કંઈ પણ થઈ જાય પણ માં આવું ન જ કરે. નક્કી કોઈ બહુ મોટી વાત છે, પણ એવી તે કઈ વાત છે જે માં મને નથી કહી રહ્યા? એ મારાથી શા માટે છુપાવી રહ્યા છે અને શું છુપાવી રહ્યા છે? નક્કી આ વાત જેવી માએ કહી છે એવી તો છે જ નહીં. મહેક, બિચારી મારી મહેક, હવે તું શું કરીશ? તારી સાસુએ તારી સાથે કેવું કર્યું? તારી પર વિશ્વાસ જ ના કર્યો, પોતાની સગી વહુ પર ભરોસો ના કર્યો. કેવું કહેવાય ને, તને બહુ ખરાબ લાગ્યું હશે ને મહેક, પણ તારી પાસે કોઈ આજે મેં 10 લાખ રૂપિયા લીધા છે, કાલે 20 લઈશ, 50 લઈશ, 1 કરોડ, આખી પ્રોપર્ટી મારી થઈ જશે. તું કઈ નહીં કરી શકે, બેઠા બેઠા ખાલી તમાશો જોયા કરીશ. એના સિવાય તારી પાસે બીજો કોઈ ઓપ્શન નહીં રહે. અરે તે શું કહ્યું હતું? માં મને ધક્કા મારીને બહાર કાઢી નાખશે કે તું મને ઘરમાં રાખવા માંડીએ છે? માં છે ને મારી, એટલે અને તું મારી પત્ની છે. ઘરમાં બધાની સામે તારે મને સ્વીકારવો જ પડશે. તારા સાચા હર્ષ તરીકે. દુનિયા ભલે આમથી તેમ થઈ જાય, પણ હું તને મારા હર્ષ તરીકે ક્યારે નહીં સ્વીકારું, ક્યારે નહીં. યાદ રાખજે, માએ જે કંઈ પણ કહ્યું મને કોઈ ફરક નથી પડતો, પણ હું તને મારા હર્ષ તરીકે ક્યારે નહીં સ્વીકારું. આજો બધા પ્રૂફ મારી પાસે છે. ઘરમાં એક જ વાત છે કે હું હર્ષ છું, આ ઘરનો દીકરો, મને એમ્પાયરનો માલિક. અને સમજી, મિસિસ મહેક હર્ષ માણેક, તારી વાત કોઈ નહીં માને, કોઈ નહીં. સાંજે 7 વાગે તું ઘરમાં બધાની સામે મને હર્ષ તરીકે સ્વીકારી લઈશ. અને ઘરમાં બધાની સામે તું મને ભેટીશ પણ ખરી, તું પણ મારી થઈ જઈશ. માણસે એવા સપના જોવાના જે પૂરા થાય. હું તારું એક પણ સપનું પૂરું નહીં થવા. સાંજે 7 વાગે તારે મને ભેટવું છે, કેમ? પણ જોઈ લેજે, સાંજે 7 વાગે હું તને આ ઘરની બહાર કાઢીને રહીશ.
તું સમજદાર હોય ને તો આ ઘરમાં પાછો ક્યારે પગ નહીં મૂકતો. અને જો તું ભૂલથી પણ પાછો આ ઘરમાં આવ્યો ને તો મારાથી ખરાબ કોઈ નહીં. તારો પનારો મહેક હર્ષવર્ધન માણેક સાથે પડ્યો છે એ તું યાદ રાખજે. તારી પાસે હવે એક બે જ ઓપ્શન બચ્યા છે મહેક. હું તને કહું છું, કાં તો તું મને તારા પતિ તરીકે સ્વીકાર કરી લે, કાં તો પછી હું તને પાગલ સાબિત કરી દઉં અને તું તારી આખી જિંદગી કોઈ પાગલખાનામાં સડતી રહે. હવે આમાંથી તારે શું સિલેક્ટ કરવું છે એ તો તારા હાથમાં છે. તારે જે કરવું હોય, ચોઈસ ઇઝ યોર્સ બેબી. નક્કી કઈ બહુ મોટી ગડબડ છે, નહીં તો માં આવું ક્યારે પણ ના કરે. કાલે સવારે મારે માં પાસે જઈને વાત કરવી જ પડશે અને એ પહેલા મારે મારા હર્ષને ગોતી કાઢવા પડશે, કારણ કે જ્યાં સુધી મારા સાચા હર્ષ બધાની સામે નહીં આવી જાય ત્યાં સુધી આ કોકડો ઉકેલાશે નહીં. હું વારંવાર તમારા દર્શને આવું છું અને ખાલી હાથે પાછી જાઉં છું. માં મારી શ્રદ્ધા હવે ડગમગી રહી છે મારા પરની અને તમારા પરની પણ. હવે તો મળાવી દો મને હર્ષની સાથે. માં જોજો મારી વાત યાદ છે ને, હું તો કઈ કરી નથી શકતો પણ તમે તો સર્વશક્તિમાન છો તો એને બચાવી લેજો. જો હું મારા માટે તો કઈ નથી માંગી રહ્યો અને મારી બીજી કોઈ ફરિયાદ નથી, બસ મને કઈ યાદ કેમ નથી. પણ મારે તમને કોઈ સવાલ નથી કરવા, કારણ કે મારા સવાલના જવાબ તો મારે જ ગોતવા પડશે. હું તો બસ તમને મારા મનની વાત કરવા આવ્યો છું, કારણ કે હું જેને બચાવવાની વાત કરી રહ્યો છું એને તમારી પર બહુ શ્રદ્ધા હોવી જોઈએ અને એ શ્રદ્ધા જ મને અહીં ખેંચી લાવી છે.